હેલો મિત્રો આજે આપણે વાત કરીશું ગરમીમાં સ્કિનને લગતી એલર્જી થઈ હોય તો કઈ નેચરલ થેરાપી અપનાવી શકાય તેના વિશે વિડિયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં ગરમીમાં સ્કિનને લગતી એલર્જી થાય તો આ ઘરેલું નેચરલ થેરાપી અપનાવી લો માત્ર ત્રણથી ચાર દિવસમાં જ સ્કિનની એલર્જી દૂર થઈ જશે તેમજ સ્કિનને કોમળ અને મુલાયમ બનાવી દેશે ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપણા શરીર પર સ્કિનને લગતી અનેક પ્રકારની એલર્જી જોવા મળતી હોય છે જેમાં ઘણા બધા કારણો જવાબદાર હોય છે જેમ કે સૂર્યપ્રકાશના તેજ કિરણોથી ધૂળ માટીના રચકણો અને ધુમાડાના પ્રદૂષણના કારણે કોસ્મેટિક્સ કેમિકલ યુક્ત પ્રોડક્ટનો વધારે પડતો ઉપયોગ કરવાથી સ્કિનને લગતી અનેક સમસ્યા થઈ શકે છે દરેક વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ અલગ અલગ હોય છે આપણી કેટલીક એવી ખરાબ ટેવના કારણે આપણા શરીર પર સ્કીન ને લગતી સમસ્યાઓ થતી જોવા મળે છે જેમ કે ઘણા લોકો એકબીજાના કપડાં પહેરતા હોય છે અને એકબીજાના રૂમાલનો ઉપયોગ કરતા હોય છે એક જ રૂમાલથી દરેક વ્યક્તિ હાથ પગ અને ચહેરો સાફ કરતા હોય છે તો સ્કીન ને લગતી અનેક સમસ્યાઓ થઈ શકે છે ઉનાળામાં તીવ્ર સૂર્યપ્રકાશના કિરણોના કારણે સ્કીન પર ખંજવાળ બળતરા ફુલ્ડિવો જેવી સમસ્યાઓ થતી હોય છે જેને દૂર કરવા માટે બજારમાં ઘણી બધી ક્રીમ અને દવાઓ મળી આવે છે જેનો ઉપયોગ હાલના સમયમાં સૌથી વધુ થઈ રહ્યો છે સ્કિનને લગતી સમસ્યાને એક ચેપી રોગ માનવામાં આવે છે જેને કેટલાક ઘરેલું ઉપાયની મદદથી દૂર કરી શકાય છે એટલા માટે જ આજે હું તમને સ્કિન પર થતી એલર્જીની સમસ્યાને કયા ઘરેલું ઉપાયની મદદથી દૂર કરી શકાય તેના વિશે જણાવીશ એક એલોવેરા જેલ એલોવેરા જેલને આપણી સ્કિનને લગતી સમસ્યાને ખૂબ જ કારગર માનવામાં આવે છે જેનાથી ચહેરા પર થતી ફોલ્લીઓને દૂર કરી શકાય છે આ ઉપરાંત સ્કિન પર ખંજવાળની સમસ્યા હોય તો તે જગ્યાએ એલોવેરા જેલ લગાવવાથી ખંજવાળ આવતી બંધ થઈ જાય છે એટલા માટે જ સ્કિનની એલર્જીમાં એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે બે નારિયેળના તેલનો ઉપયોગ નારિયેળના તેલમાં બળતરા વિરોધી ગુણ મળી આવે છે સ્કિનની એલર્જીને મૂળમાંથી દૂર કરવામાં મદદ કરે છે આ માટે સ્કિનની એલર્જી થઈ હોય તે નારિયેળનું તેલ લગાવી રાખવાથી બળતરામાં રાહત મળશે અને ત્વચાને મુલાયમ અને કોમળ બનાવી દેશે આ માટે વર્ષોથી સ્કીનની એલર્જીમાં નારિયેળના તેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્રણ આઈસ પેકનો ઉપયોગ આઈસ પેક ગરમીમાં રાહત મેળવવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે સ્કિનને લગતી સમસ્યામાં ખૂબ જ બળતરા થતી હોય છે ત્યારે આઈસ પેકને પંદરથી વીસ મિનિટ માટે સ્કિન બળતરાવાળી જગ્યાએ મૂકી રાખવાથી બળતરામાં રાહત મળશે અને ત્વચાના ઝેરી તત્વોને ખોલીને બહાર નીકાળવામાં મદદ કરશે એટલા માટે જ જો ખંજવાળ આવતી હોય ફોલ્લીઓ થઈ હોય એવી જગ્યાએ આઈસ પેકનો ઉપયોગ કરીને રાહત મેળવી શકાય છે સ્કિનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો કડવા લીમડાના પાનની પેસ્ટ ખૂબ જ ફાયદાકારક હોય છે લીમડાની પેસ્ટને સ્કિનની સમસ્યાવાળી જગ્યાએ લગાવીને રાખવાથી સ્કિનને લગતી ગમે તેવી એલર્જી હશે તો તે દૂર થઈ જશે એટલે જ સ્કિનને લગતી એલર્જીમાં તાત્કાલિક રાહત મેળવવા માટે કડવા લીમડાના પાનનો ઉપયોગ કરી શકાય છે શરીરમાં થતી સ્કિનને લગતી સમસ્યા હોય તો આપણે એક બજે શરીરમાં થતી સ્કિનને લગતી સમસ્યા હોય તો આપણે એકબીજાના કપડાં પહેરવાનું બંધ કરવું જોઈએ આ ઉપરાંત આપણે આપણો રૂમાલ પણ અલગ રાખવો જોઈએ જેથી બીજા કોઈ પણ વ્યક્તિનો ચેપ ના લાગે સ્કિનને લગતી સમસ્યામાં કડવી વસ્તુનું સૌથી વધુ સેવન કરવું જોઈએ જેમ કે કારેલાનું જ્યુસ પીવાથી સૌથી સારું પરિણામ મળે છે મિત્રો આવી જ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશેની માહિતી મેળવવા માટે અમારા પેજને ફોલો કરો જેથી દરેક જીવન જરૂરી અને કામની માહિતી તમને દરરોજ મળી શકે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને ઉપયોગી થાય દોસ્તો તમને આ જાણકારી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો વિડીયો જોવા માટે થેન્ક યુ દોસ્તો